વારંવાર પરિવારની કમ્પ્લેન, સગા સંબંધી અને સમાજના ઘણા બધા લોકોએ કમ્પ્લેન કરી. આ લોકો જ વારંવાર હેરાન કરીને દીકરીને હેરાન પરેશાન કરે છે. અત્યારે એવી મુશ્કેલી થઈ છે કે દીકરીને જીવવું પણ આરામ થઈ ગયું છે. દીકરીને વારંવાર છેડતી કરે અને ધા ધમકી આપતા ટોટલ 3 આરોપી છે. એમાં એક મુખ્ય આરોપી છે અને બાકીના 2 આરોપી એને મદદ કરવાવાળા આરોપી છે. તો કેમ આ આરોપીઓને પકડવામાં આવતા નથી? 1 મહિનો અને 10 દિવસ થઈ ગયા છે. તો અમે આજે SP કચેરી આવેદનપત્ર આપવા માટે SPGના હોદ્દેદાર આવ્યા છીએ કે વહેલામાં વહેલી તકે આ આરોપીઓને પકડવામાં આવે, જેથી કરી આવું કોઈ ગુનાનું કૃત્ય કરતું હોય તો અટકી જાય. ગુજરાત મહિલાઓ માટે સુરક્ષિત રાજ્ય માનવામાં આવે છે. ગુજરાતમાં બહેનો દીકરીઓ રાત્રે 2 વાગે કે 3 વાગે પણ એકલા ફરી શકે છે, અને નવરાત્રિમાં તો અસામાજિક તત્વોના જે બનાવ છે એ સામે પણ નથી આવતા. એવા ગુજરાતમાં યુવતીને હથિયાર દેખાડી અને ધમકાવવામાં આવે તો? નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. આવી જ રસપ્રદ સ્ટોરીઝ માટે વાઇબ્સ ઓફ ઇન્ડિયાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. સાબરકાંઠાના એડર તાલુકાના એક ગામમાં અસામાજિક લોકોએ છોકરીને વારંવાર હેરાન કરતા હોય એવી રીતના બનાવ સામે આવ્યો છે. એક તરફી પ્રેમમાં પાગલ થયેલો એક યુવાન છે, બીજા લુખ્ખા લોકોને લઈ અને યુવતીને હેરાન કરતો હતો. છોકરીને ત્યાં સુધી હેરાન કરતો હતો કે એના ઉપર હથિયાર પણ તાણી દેવામાં આવ્યું હતું. આ મામલે સાબરકાંઠા પોલીસે ફરિયાદ તો લીધી છે, પણ લુખ્ખા લોકોની સામે કાર્યવાહી હજુ સુધી નથી કરી. આ જ વાતને ધ્યાનમાં લઈ અને પાટીદાર સમાજના અગ્રણી અને સરદાર પટેલ ગ્રુપના અધ્યક્ષ લાલજી પટેલે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાને આવેદન આપ્યું હતું. અસામાજિક તત્વો એકચ્યુઅલી, એની સામે કાર્યવાહી થવી જોઈએ અને એને જેલમાં પૂરવા જોઈએ. જોઈએ છીએ, હવે મામલો ગુજરાત સામે તો આવી ગયો છે, પણ આ મામલે પગલાં લેવાય છે કે કેમ, અને ગુજરાતની પોલીસ અને ગૃહ રાજ્યમંત્રી શું કરે છે, આવા લોકોની સાથે થવું શું જોઈએ, અમને કમેન્ટમાં લખી અને જણાવો. ધન્યવાદ.